સુરતના લીંબાયતમાં બકરા બજારમાં દબાણ હટાવવામાં આવ્યું. બકરી ઈદને લઈને આ બકરા બજાર બનાવવામાં આવ્યું હતું. પાલિકાએ અગાઉ પણ નોટિસ આપી હતી. ગેરકાયદેસર પતરાનો શેડ લગાવીને આ બકરા બજાર બનાવવામાં આવ્યું હતું, જેને હટાવી દેવામાં આવ્યું છે. તો પાલિકાએ કામગીરી કરી છે. સુરત કોર્પોરેશનની આ કામગીરી, લીંબાયત વિસ્તારમાં જે બકરા બજાર ઊભું કરવામાં આવ્યું હતું, ગેરકાયદેસર રીતે આ બજારનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પતરાના શેડ ઊભા કરીને એક મસ્ત મોટું બજાર ઊભું કરી દેવામાં આવ્યું હતું. સરકારી જમીન પર દબાણ કહી શકાય આ પેશકદમીને દૂર કરવામાં આવી છે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા. આ સમયે અહીં ખૂબ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ જોવા મળ્યો, કારણ કે અહીં પરિસ્થિતિ વણસે તો તેને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો હતો. તો સુરત કોર્પોરેશને પૂરી કાળજી સાથે બકરા બજાર હોવાથી બકરાની જાનમાલને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું, તે રીતે આ જે દબાણ છે તે દૂર કરવામાં આવ્યું હતું. તો અહીં ખૂબ મોટા પ્રમાણમાં બકરીઓને લાવવામાં આવી હતી અને આ બકરીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ આ બજાર દૂર કરતા પહેલા જે પશુપાલકો છે તેમને અહીંથી બકરીને ખસેડી લેવા માટેની સૂચના આપવામાં આવી અને ત્યારબાદ પતરાના શેડ દૂર કરીને અહીંથી દબાણ દૂર કરવામાં આવ્યું છે. સુરતના લીંબાયત વિસ્તારમાં બકરી ઈદને લઈને ઊભું કરવામાં આવ્યું હતું આ બકરા બજાર, અને આ બકરા બજાર સરકારી જમીન પર પેશકદમી કરીને બનાવવામાં આવ્યું હતું. પતરાના શેડ નાખીને આ દબાણ છે સરકારી જમીન પર કરવામાં આવ્યું હતું, તેને દૂર કરવામાં આવ્યું છે કોર્પોરેશનની કાર્યવાહી બાદ. તો આ એક મસ્ત મોટો વિસ્તાર છે જે ગેરકાયદેસર રીતે દબાણ કરીને બજારમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો હતો, તેને ખુલ્લો કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની દબાણ હટાવની ટીમ પહોંચી હતી મસ્ત મોટા પોલીસ કાફલા સાથે. તો આજ મામલે વધારે વિગતો આપશે સંવાદદાતા પ્રજ્ઞેશ. પ્રજ્ઞેશ, આ જે બકરા બજાર દૂર કરવામાં આવ્યું, બકરા જે છે અહીંથી ક્યાં મોકલવામાં આવ્યા છે, શું સ્થિતિ અને પશુપાલકોનું શું કહેવું છે આ આખા બકરા બજારને દૂર કરવાની કામગીરી મામલે? જી બિલકુલ, છેલ્લા કેટલાય વર્ષોથી આ જે ડુંભાલનો જે વિસ્તાર છે ત્યાં બકરા બજાર ભરવામાં આવે છે. બકરી ઈદને લઈને અહીંયા મોટી સંખ્યામાં બકરા બજાર લગાવવામાં આવતું હોય છે. ત્યારે મારી પાછળ દ્રશ્ય તમને દેખાઈ રહ્યું છે કે અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા અહીંયા નોટિસ આપવામાં આવી હતી. એમનું કહેવું એવું હતું કે આ સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે શેડ બનાવીને આ બકરા બજાર ચલાવી રહ્યું છે જે ગેરકાયદેસર છે. તેની સામે કોંગ્રેસમાંથી પણ એક અરજી થઈ હતી કે આ તહેવાર નિમિત્તે ખાસ આ લગાવવામાં આવતું હોય છે ત્યારે એને પરમિશન આપવામાં આવે, જેને લઈને છેલ્લા ઘણા સમયથી અગાઉ પણ સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા નોટિસ આપીને જાણ કરવામાં આવી હતી કે આ બકરા બજારને તાત્કાલિક દૂર કરી દેવામાં આવે. ત્યારે આજરોજ છેલ્લા અડધો કલાક સુરત મહાનગરપાલિકાની દબાણ વિભાગની ટીમ સાથોસાથ SRPની એક પટાલિયન સાથે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. આ બાજુ પોલીસ બંદોબસ્ત ખાસ તમને બતાવીશ, પોલીસ બંદોબસ્ત છે, સાથે DCP લેવલના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર આવી ગયા છે. સ્પષ્ટપણે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી આ જે ડુંભાલ ખાતેની જે બકરા બજારની જે મંડી છે તેને લઈને એક વિવાદ ચાલી રહ્યો હતો. કહી શકાય કે સ્થાનિક જે અગ્રણીઓ છે તેમના દ્વારા અરજી પણ કરવામાં આવી હતી મહાનગરપાલિકામાં કે આ બકરા બજારને દૂર કરવામાં આવે. ત્યારે કહી શકાય ચોક્કસપણે કે અત્યારે સમાજના અગ્રણીઓ પણ આવી ગયા છે, જે પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવે છે, પતરાના શેડ જે ઊભા કરવામાં આવ્યા હતા તેને પણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જી જી પ્રજ્ઞેશ, અહીં પોલીસ કાફલો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે, શા માટે આટલા મોટા પોલીસ કાફલાની જરૂર પડી છે, અહીં કોઈ તણાવપૂર્ણ સ્થિતિ? જી બિલકુલ, જે પ્રમાણે જે છેલ્લા કેટલાય સમયથી જે દબાણ શહેરના દબાણો દૂર કરવા માટેની જે મુહિમ એક રીતે ચાલી રહી છે, ત્યારથી કેટલીક એવી જગ્યાઓ હતી કે જ્યાં ઘર્ષણો સર્જાયા હતા અને આ એક એવી જગ્યા છે ડુંભાલ કે જ્યાં મોટી સંખ્યામાં બકરા મંડી લગાવવામાં આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ જ રોડ પર અહીંયા સ્થાનિકો દ્વારા બકરા મંડી લાગવામાં આવે છે ને મોટી સંખ્યામાં લોકો હોય અને દબાણ દૂર કરતી વખતે એક ઘર્ષણ થવાની શક્યતાઓ દેખાઈ રહી હતી. તેના આધારે જ ખાસ કરીને એક ટુકડી સ્પેશિયલી SRPની
પોલીસની ટુકડી ફાળવવામાં આવી હતી. એસએમસીના અધિકારીઓ છે, સાથે સાથે પોલીસ જે સ્થાનિક પોલીસ છે તેમની ટુકડીઓ આપવામાં આવી છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે કોઈપણ પ્રકારનું ઘર્ષણ નહીં થાય અને ડિમોલેશન વખતે જો કોઈ અનિચ્છનીય ઘટના બને તેને પહોંચી વળવા માટે આ તમામ પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી એક ચાલતું હોય એટલે જે સ્થાનિક લોકો છે તેઓ જે અધિકારીઓ છે તેમની સાથે ઘર્ષણમાં ઉતરતા થોડી વાર પહેલાં જ આ દ્રશ્યો સર્જાયા હતા કે જે સ્થાનિક જે બકરા મંડીના જે લોકો હતા તેમના દ્વારા જે અધિકારીઓ હતા તેમને ઘેરી લેવામાં આવ્યા હતા, તેમની સાથે વાતો કરવામાં આવી, તેમને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે તેઓ અહીંયાથી હટાવવાના નથી. પરંતુ આજ જે પ્રમાણે નોટિસ અને સૂચના આધારે જ તમામ કામગીરી અત્યારે ચાલી રહી છે, તમામ જે પ્રાઇવેટ જે શેડ ઊભા કરી દેવામાં આવ્યા હતા આ જગ્યામાં તે પણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને જે દ્રશ્ય બતાવીશ કે જે શેડ હતા તેને અત્યારે ઉતારવાનું કામગીરી ચાલી રહી છે. જે મહાનગરપાલિકાના જે દબાણ વિભાગના કર્મચારીઓ છે તેઓ આ શેડ અત્યારે દૂર કરી રહ્યા છે. બીજી બાજુ જે સ્થાનિક ટેમ્પો છે જે લોકો લાવ્યા છે તેઓ પોતાના બકરાને અહીંયાથી ખસેડવાની પ્રોસેસ પણ ચાલુ કરી દેવામાં આવી છે. તેને જ લઈને સ્થાનિક જે કોંગ્રેસના કોર્પોરેટર છે તેઓ પણ અહીંયા ઘટના સ્થળ પર આવી ગયા છે. ડીસીપી લેવલના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી ગયા છે. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે જે મહાનગરપાલિકા દ્વારા જે સૂચના આપવામાં આવી હતી, જે નોટિસ આપવામાં આવી હતી તેને લઈને આજે રવિવાર હોવા છતાં પણ આ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આભાર પ્રજ્ઞેશ, માહિતી આપવા બદલ. તો સુરતના લિંબાયત વિસ્તારમાં બકરી ઈદને લઈને ઊભું કરવામાં આવેલું બકરા બજાર છે તેને ગેરકાયદેસર રીતે અહીં દબાણ કરાયું હોવાના કારણે તોડી પાડવામાં આવી રહ્યું છે.